મહેસાણાના ધરોઈ ડેમના ચાર ગેટ બંધ કરી દેવામાં આવ્યા હાલમાં ધરોઈ ડેમના ચાર ગેટ ખુલ્લા છે ગઈકાલે ધરોઈના આઠ ગેટ ખોલી અને પાણી છોડવામાં આવ્યું હતું ધરોઈ ડેમની હાલની સપાટી છસો ઓગણીસ પોઈન્ટ ઝીરો ફૂટ છે ડેમમાં પાણીની આવક છત્રીસ હજાર ત્રણસો બ્યાસી ક્યુસેક છે ધરોઈ ડેમમાંથી છત્રીસ હજાર ત્રણસો બ્યાસી ક્યુસેક જાવક છે ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો વધી ઇઠ્યાસી પોઈન્ટ ટકા થયો છે તો ધરોઈ ડેમની જે સપાટી છે એ છસો ઓગણીસ પોઈન્ટ ઝીરો બે ફૂટની છે હાલમાં અને તેનો પાણીનો જે ટોટલ જથ્થો જે છે એ વધીને અઠ્યાસી પોઈન્ટ ટકા થયો છે પાણીની આવકની જો વાત કરીએ તો છત્રીસ હજાર ત્રણસો ને બ્યાસી ક્યુસેક છે જ્યારે ડેમમાંથી છત્રીસ હજાર ત્રણસો ને બ્યાસી ક્યુસેકની આવક છે તો ધરોઈ ડેમના ચાર ગેટ બંધ કરાયા છે જ્યારે ચાર ગેટ ખુલ્લા કરવામાં આવ્યા છે ગઈકાલે આઠ ગેટ ખોલીને પાણી છોડાયું હતું આજે ચાર ગેટ ખુલ્લા કરવામાં આવ્યા છે હાલની જળસપાટી છસો ઓગણીસ પોઈન્ટ ઝીરો બે ફૂટની છે ત્રણ અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ ધરોઈ ડેમમાંથી જે પાણી છોડાઈ રહ્યું છે એ મહેસાણાના ધરોઈ ડેમથી આ પાણી છોડાઈ રહ્યું છે સાબરમતીમાં અને ગાંધીનગર અને અમદાવાદના જે વિસ્તારો છે કે જે સાબરમતી નદીની નજીકના વિસ્તારો કહેવાય છે એવા સંત સરોવર અને અમદાવાદના રિવરફ્રન્ટ અને તેની આસપાસના વિસ્તારોને એલર્ટના મેસેજ આપવામાં આવ્યા છે કારણ કે કોઈપણ સમયે આ પાણી જ્યારે સાબરમતી નદીમાં વધારે આવશે ત્યારે તેનું જળસ્તર વધવાથી આસપાસના જે વિસ્તારો છે એને એલર્ટ રહેવું પડશે જેમાં ગાંધીનગરના સંત સરોવર અને હેઠવાસના જે દસ ગામો છે જેમાં ઇન્દ્રોડા શાહપુર ધોળાકુબા રાંદેસણ રાયસણ રતનપુર વલાદ જુનાકુબા કરાઈ અને નભોઈ આ ગામના નાગરિકોને સચેત રહેવાનું કહેવામાં આવ્યું છે ખેડાની વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે વાત્રક નદી બે કાંઠે બની છે અને પાણીની આવક પણ અહીંયા વધી છે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ નદી બે કાંઠે વહેતી થઈ છે વાત્રક નદીના આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખેડા માતર તાલુકાના કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો ખેડાની વાત્રક નદીમાં નવા નીરનું આગમન થયું છે વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ છે પાણીની આવક વધવાથી આ નદી બે કાંઠે વહેતી થઈ છે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા નદીનું જળસ્તર વધ્યું છે આ તરફ નવસારીમાં ભારે વરસાદથી કાવેરી નદી પરનો પુલનો પિલર બેસી જવાનો જે મામલો છે એ પણ સામે આવ્યો છે ને આ મામલામાં હવે આંતલિયા પુલના પિલરનો ભાગ બેસી ગયા બાદ ત્રીજા પિલરનો ભાગ પણ બેસી ગયો ત્રીજા પિલરનો ભાગ ત્રણ ઇંચ બેસી જતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે સાત વર્ષ પહેલા આઠ કરોડથી વધુના ખર્ચે આ બનાવાયો હતો આંતલિયા ઉડાચને જોડતો પુલ બન્યો હતો જો કે હવે એનો ત્રીજો પિલર પણ બેસી ગયો છે જેને લઈને લોકોમાં ફફડાટ છે કે આગામી સમયમાં કોઈ દુર્ઘટના ન સર્જાય